નમસ્કાર, હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ સરદારબાગ ખાતે આવી પહોંચી છે અને અહીંયા આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ડેપ્યુટી મેયર છે તે આજે સરદારબાગની મુલાકાતે આવ્યા છે. ઘણા સમયથી આ સરદારબાગ બંધ હતો, જે હવે કાર્યરત થવા જઈ રહ્યો છે. જે મેન્ટેનન્સની કામગીરી છે તે પણ ચાલી રહી છે. હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે અધિકારીઓ છે, કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ છે, તેઓ પણ અહીંયા મુલાકાતે આવ્યા છે, સ્થળ મુલાકાત લઈ રહ્યા છે. આજે સ્વિમિંગ પુલ છે, ઘણા 2019 બંધ હાલતમાં હતો, તેની હવે જોઈ શકો છો કે હવે જે આજે મેયર ડેપ્યુટી મેયર છે તે મુલાકાત લઈ રહ્યા છે. હવે લાગે છે કે ટૂંક સમયમાં આ સ્વિમિંગ પુલ કાર્યરત થશે. જે સિનિયર સિટીઝનો હતા, જે આ પશ્ચિમ વિસ્તારના લોકો છે, તેઓને આનો લાભ મળી રહેશે. આપ જે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જે આ મેન્ટેનન્સનું કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. જે મશીનો છે તે ખોલીને અહીંયા મૂકવામાં આવ્યા છે. રિપેરિંગની કામગીરી હાલ કરવામાં આવી છે. આજે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે મશીનો છે તેને રિપેરિંગ માટે લઈ જવામાં આવ્યા છે. હાલ જે અહીંયા જે પંપ હતો, સબ પંપ છે સર, તેને કટિંગ કરીને બહાર રિપેરિંગ માટે મોકલવામાં આવ્યો છે. જે આ પશ્ચિમ વિસ્તારમાં એક જે સ્વિમિંગ પુલ હતો, જે ઘણા સમયથી બંધ હાલતમાં હતો, જે સિનિયર સિટીઝનો પણ આને ચાલુ કરવાની એ માંગ કરવામાં આવી હતી. કેટલાક લોકો નેતાઓ દ્વારા પણ તેઓ આ જે સ્વિમિંગ પુલ છે તે ચાલુ થાય તેના માટે આવેદન પણ પત્ર આપવામાં આવ્યા હતા. આપણી સાથે ચિરાગભાઈ છે, તેમની સાથે વાત કરીશું. આજે મુલાકાતે આવ્યા છો, શું કહેશો? સરદારબાગ સ્વિમિંગ પુલ કોરોના પહેલાથી, કોરોના વખતે જે મહામારી હતી એ વખતે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મેન્ટેનન્સ આવવાના લીધે વારંવાર રજૂઆતો કરી હતી, જે તે ટાઈમે સરદારબાગ સ્વિમિંગ પુલના સભ્યોએ, અમે પોતે પણ એનું ફોલોઅપ લીધું હતું, પરંતુ કોઈને કોઈ કારણોસર કામ થયું નહોતું. વચમાં 2 ટેન્ડરો પણ બહાર પાડ્યા પણ કોઈએ ભર્યા નહોતા. એટલે ટેકનિકલ કંઈ ખામીના લીધે કે કોઈ કામ નહીં કરી શકતું હોય શું છે એ જાણવા માટે આજે અમે અહીંયા મુલાકાતે આવ્યા છે. અને આ સ્વિમિંગ પુલ આવતા ઉનાળા પહેલાં ચાલુ થાય એવા ચોક્કસ મારા પ્રયત્નો રહેશે. આજે મુલાકાતે આવ્યો છો, કેવા પ્રકારની કામગીરી હવે આગળથી કરવામાં આવશે અહીંયા? એ આજે હું જાણવા આવ્યો છું કે શું ખરેખર પરિસ્થિતિ છે, કેમ કામ થતું નથી, કે કોઈ કામ કરવા કેમ તૈયાર નથી. એટલે અધિકારીને સાથે લઈને આવ્યો છું ને હવે અમે મીટિંગ કરીને સમજી લઈશું કે ભાઈ કયા વેમાં જવાનું છે અને કેવી રીતે આ સ્વિમિંગ પુલને વહેલામાં વહેલો ચાલુ કરી શકાય. તો એ રીતે અમે આગળ કામગીરી કરીશું. જે સિનિયર સિટીઝનો છે, જે અહીંયા સ્વિમિંગ પુલની મુલાકાતે આવતા હોય, તેઓની પણ એક આશા જોડાયેલી છે આ સ્વિમિંગ પુલ. આ એટલા માટે જ આજે હું અહીંયા જાતે આવ્યો છું અને આ સ્વિમિંગ પુલ ચાલુ કરવાની દિશામાં નક્કર પગલાં ભરાય એ રીતે કામ કરીશું અને ટૂંક સમયમાં સ્વિમિંગ પુલ ચાલુ થાય એ રીતનું અમે આગળની કાર્યવાહી કરીશું. જી, આ હતા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ. તેઓ કહી રહ્યા છે કે આની જે મુલાકાતે આવ્યા છે તેઓ હવે ટૂંક સમયમાં કાર્યરત થશે. પણ જ્યારે આ જે સ્વિમિંગ પુલ જે કોરોના ટાઈમ પછી બંધ હાલતમાં હતો, અનેક લોકો, અનેક સિનિયર સિટીઝનો આ સ્વિમિંગ પુલ ચાલુ થાય તેના માટે રજૂઆતો કરવામાં આવી હતી. આજે જ્યારે ડેપ્યુટી મેયર અહીંયા આવ્યા છે, મુલાકાતે લીધી છે અને જે આ જે ચકાસણી કરી રહ્યા છે કે વહેલી તકે આનું જે મેન્ટેનન્સની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે અને ત્યાર પછી તે આ સ્વિમિંગ પુલ છે તે શરૂ કરવામાં આવશે. જી, અહીંયા આપણી સાથે એક સિનિયર સિટીઝન પણ છે. તેઓ ઘણા સમયથી અહીંયા સ્વિમિંગ પુલની પણ રાહ જોઈ રહ્યા છે કે આ કાર્યરત થાય. તેઓ પણ આ સ્વિમિંગ પુલમાં આવતા હતા. આપણે તેમની સાથે જ વાત કરીશું. દાદા, શું કહેશો? આજે ડેપ્યુટી મેયર મુલાકાતે પણ આવ્યા છે. હા જી, મારે હું સરદારબાગ સ્વિમિંગ પુલનો લાઈફ મેમ્બર છું. છેલ્લા 25 વર્ષથી અહીંયા આવું છું. કોરોના પછી 5 વર્ષથી છેલ્લા જે બંધ થયો છે એનાથી અમારા જેવા સિનિયર સિટીઝનને ઘણી એટલે ઘણી તકલીફ પડે છે.
અને દૂર દૂર લાલબાગ ને એ બાજુ કારેલબાગ 10-10 કિલોમીટર જવું પડે છે, જે અમારે આ ખૂબ નજીક હતો અને આ જ અમારે માટે ઓક્સિજનની રીતે કામ કરે છે. પણ ખબર નહીં, અમે ઘણીવાર રજૂઆત કરી પણ ચાલુ થયો નથી. આજે ચિરાગભાઈ આવ્યા છે ને એમણે હાથ પર લીધું છે, અને જો જલ્દી સારો ચાલુ થઈ જાય પુલ તો અમારા માટે ઘણું સારું છે. અને આ અલકાપુરીનો નંબર વન સારામાં સારો પુલ ગણાતો હતો. અત્યારે બધી કામગીરી ચાલુ થઈ રહી છે, ફિલ્ટરની ટેન્ક એ લોકોએ કાપીને નવો ફિલ્ટર પ્લાન્ટ લગાવવાના છે, એ બધું ચિરાગભાઈ આવે છે અને એમના સુપરવિઝનમાં કામ ચાલુ થઈ રહ્યું છે. દાદા, કાર્યરત થશે પછી કેટલું તમને લાભદાયક થશે? હું કહું તમને કે આ અમારા માટે, મેં કહ્યું ને, ઓક્સિજનના સિલિન્ડર જેવું છે. સવારના અમે અડધો કલાક કલાક સ્વિમિંગ કરીએ ને, એટલે અમારો આખો દવાનો ડોઝ દવાખાને ડૉક્ટર પાસે જવું નથી પડતું. શું લાગે છે, આ વખત થઈ જશે આ મુલાકાત? હા, મને એવું લાગે છે કે ચિરાગભાઈ જાતે પર્સનલ લઈને કરી રહ્યા છે, તો એટલીસ્ટ 6-8 મહિનાની અંદર આ પુલ શરૂ થઈ જાય એ બધાને એની અંદર. જી, આ હતા આપણી સાથે સિનિયર સિટીઝન. તેઓ પણ કહી રહ્યા છે કે આ જે સ્વિમિંગ પુલ ચાલુ થઈ જાય તો તેમના માટે એક ઓક્સિજન પણ મળી રહે તેવું રીતના અહીંયા વ્યવસ્થા થઈ શકશે. કેમ કે આ જે સિનિયર સિટીઝનો છે તેઓ અહીંયા આવતા હોય છે અને એક એ કરતા હોય છે. જ્યારે આજે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જ્યારે સરદારબાગ સ્વિમિંગ પુલ ખાતે મુલાકાતે આવ્યા હતા અને તેઓ મુલાકાત કરી. કેમેરા સહયોગી અભરાર સૈયદ સાથે હું રવિસિંધાસ પાકટોડે ન્યૂઝ માટે.